હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો આજે તમને આ વ્લોગમાં કંઈક નવું બતાવવા જઈ રહ્યો છે મેં. તો આપણે દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસવેની તમે ચર્ચામાં તમને ખબર જ હશે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનું કામ જોરોશોરોથી ચાલી રહ્યું છે. તો એ જ હાઈવે આપણા વડોદરાથી લઈને ભરૂચ સુધીનો હાઈવે ચાલુ થઈ ગયો છે. તો આજે એ હાઈવે પર આપણે જવાના છીએ. તો મિત્રો, હાલ મેં અમદાવાદથી વડોદરાનો જે એક્સપ્રેસવે નંબર 1 છે, ત્યાંથી એ જ હાઈવે પરથી નેશનલ એક્સપ્રેસવે નંબર 4, જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તરીકે ઓળખાવાનો છે અને ઓળખાઈ રહ્યો છે. અને તમને ખબર જ હશે કે હમણાં 2 દિવસ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ વડોદરાથી લઈને ભરૂચ સુધીનો એક્સપ્રેસવેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ હાઈવે પર જઈએ અને આ હાઈવે પર કઈ કઈ ફેસિલિટી છે, ટોલ નાકાની ફી કેટલી છે અને કેટલી સ્પીડ લિમિટ છે અને હાઈવે કેવો છે અને ગાડી ચલાવવાની કેવી મજા આવશે આપણે જરૂરથી જોઈશું. તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. આપણે ભરૂચ સુધી જવાના છીએ. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળ આપણે બીજી વાતો કરીશું. અને તમે જો આવા વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, અને જ્યારે પણ તમે અહીંયા આવશો તો આઈ હોપ કે તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે. તો ચાલો જઈએ. ફાઇનલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ નેશનલ એક્સપ્રેસવે નંબર 4, વડોદરા પાદરાથી લઈને ભરૂચ દેવગામ સુધી. તો આપણે કેટલા ટાઈમમાં પહોંચીશું? 3:29 આપણે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો આગળ વધીએ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે નેશનલ એક્સપ્રેસવે નંબર 4 વડોદરાથી ભરૂચ સુધીની જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. તો જો તમે સામે કેટલા લેનનો હાઈવે છે આપણે જોઈએ પહેલાં. તો જયપુરથી લઈને દિલ્હી સુધી આ જ એક્સપ્રેસવે પર ગયા હતા. તો જોઈ શકો છો તમે સામે કેટલો ક્લીન એન્ડ કટ, અત્યારે કોઈ ટ્રાફિક નથી, ગાડીઓ જાય છે ફોર વ્હીલ પણ એટલી બધી નથી જતી. તો તમે પણ જ્યારે અમદાવાદથી ભરૂચ સાઈડ મતલબ બોમ્બે તમે જવા જતા હો તો તમે જરૂરથી આ હાઈવે પર આવો એકવાર. હાલ તમે જોઈ શકો છો, હા સામે લખેલી છે સ્પીડ લિમિટ, ટ્રક માટે 80, બસ માટે 100 અને કાર માટે 120ની સ્પીડ છે અહીંયા. આપણી ગાડી 100 પર ક્રુઝ પર ચાલે છે. આપણી 100 પર ચાલે છે. Who's
મિત્રો, આ હતો આજનો વડોદરાથી લઈને તમે સામે જોઈ શકો છો ભરૂચ સુધીનો નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 શરૂ થઈ ગયો છે. તો તમે પણ જ્યારે પણ ભરૂચથી બરોડા સાઈડ કાં તો બરોડાથી ભરૂચ સાઈડ જાઓ છો તો આ હાઈવે તમને હેલ્પફુલ રહેશે. અત્યારે જરા પણ ટ્રાફિક નથી તો તમે ઇઝીલી 35-40 મિનિટની અંદર આ જર્ની કમ્પ્લીટ કરી શકશો. તો સ્પીડ 120ની લિમિટેડ છે, અહીંયા 120ની ઉપર જવું નહીં, કારણ કે રિસ્ક અહીંયા ગમે ત્યારે આવી શકે છે. તો બી કેરફુલ, બી સેફ. તો મિત્રો, આ હતો આજનો વ્લોગ. તો જે પણ ચેનલ પર ન આવ્યા છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને જેમ બને એમ જલ્દીથી લાઇક કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અને જેણે પણ આ નેશનલ એક્સપ્રેસ વે વડોદરાથી ભરૂચ અને ભરૂચથી વડોદરા જવું હોય તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જલ્દી બતાવજો. થેન્ક યુ.